રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલ વિવિધ ચીકીના વિક્રેતા અને ઉત્પાદકોને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. હંમેશા જે કંઈ ફરવા ચાલતું હોય ત્યારે જે વસ્તુનું કન્ઝપ્શન પબ્લિક દ્વારા સૌથી વધારે થતું હોય તેને ઉપર ફૂડ શાખા દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ માનની કમિશનર સાહેબ, અમારા આરોગ્ય અધિકારી સાહેબ તથા ગાંધીનગર એફડીસીની સૂચના અનુસાર અમે મકર સંક્રાંતિ નજીક આવતા ચીકીના રાજકોટમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદકો તથા વેપારીઓ છે તેને ત્યાં ચેકિંગ હાથ ધરેલ છે. તેમાં નમૂના લેવાની કાર્યવાહી તથા તેની સ્થળ ચકાસણીની કામગીરી કરવામાં આવે છે. ખાસ કરીને લોકોને કઈ પ્રકારનું ધ્યાન રાખવાનું આવશે? આપણે આજે અત્યારે ચેકિંગ હાથ ધરેલ છે તે ખાસ કરીને લોકોની આરોગ્યને કોઈ નુકસાનકારક વસ્તુ વાપરી છે કે નહીં ચકાસણી કરવા માટે સ્થળ પર કેટલી સ્વચ્છતા રાખવામાં આવે છે તેનું બધું ધ્યાન આપણે રાખીએ છીએ. એ સિવાય ચીકી છે તેનો રો મટીરિયલમાં શું શું વાપરવામાં આવે છે તે અંગે ચકાસણી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને જે રો મટીરિયલ, ધારો કે કાળા તલની ચીકી છે તો તલ છે ખરેખર કાળા છે કે કલર નાખીને કાળા કરેલ છે, જે કલર છે એ માણસોના આરોગ્યને હાનિકર્તા પણ હોઈ શકે છે એટલા માટે એના નમૂના લેવામાં આવે છે. ગોળ છે એની ગુણવત્તા કેવી છે ચકાસવા માટે આપણે આ તપાસ કરીએ છીએ. એ સિવાય ખાંડ સિવાય કંઈ બીજા અન્ય કેમિકલ વાપરે છે કે ત્યાં તે ચકાસણી કરવામાં આવે છે. કઈ કઈ જગ્યાના સર નમૂના લેવામાં આવ્યા છે? આપણે અઠવાડિયા અગાઉથી આ 10 દિવસથી અગાઉથી આ ચાલુ કરેલ છે ચકાસણી. એ દરમિયાન કુલ 25,000 જેટલા નમૂના આપણે લેવામાં આવે છે અને ટોટલ 30 કે 35 જગ્યા આપણે ચકાસણી કરેલ છે.